હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલક એકેડેમિકમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે વાત કરવા આવ્યા છીએ, જે જાહેરાત આવેલી છે એ વિશે વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે ક્યાં ક્યાં જે આપણે ભરતી છે એ વિશે આપણે, તમારે જે મેઇન વેબસાઇટ છે ઓજેસમાં તમારે જવાનું છે. અને ત્યાર પછી તમારે એનો સિલેબસ ડાઉનલોડ કરવો હોય તો એ પણ હું તમને કહી દઉં કેવી રીતના કરવાનું. તો કે ઓજેસ તમારે જે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ છે એમાં જવાનું છે. અને ત્યાર પછી તમારે જે અપ્લાય કરવાનું છે એમાં તમારે કરવાનું છે. થોડોક વેઇટ કરજો. તો કે તમે અહીં જોઈ શકો છો, જે મેઇન વેબસાઇટ છે એમાં તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં અપ્લાય ઉપર તમે ક્લિક કરશો. એટલે ત્યાર પછી તમારે સિલેક્ટ કરવાનું. તમે અહીં જોઈ શકો છો કે બે ભરતી જે હાલમાં કરંટમાં છે, જે જીએસસી એસસીએલ જે છે, ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશનમાં છે, અને બીજી છે જે ગુજરાત સેવા પસંદગી મંડળ, એમાં તમારે ક્લિક કરવાનું છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે એમાં જે ત્રણ ભરતી છે, જેને ક્રમાંક 142, 143 અને 150, જે ઓફિશિયલ સુપ્રિન્ટેન્ડન્ટ જે કમિશનર ઓફ જે છે એનું છે. અને ત્યાર પછી એ જ છે બીજું યુડી અને યુએચડી. અને ત્યાર પછી જે તમે જોઈ શકો છો કે ક્લાર્ક એન્ડ ઓફિસ આસિસ્ટન્ટ જે ક્લાસ 3 છે, એમાં તમે ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે એની પૂરેપૂરી ડિટેલ આવશે. અને ત્યાર પછી તમારે અહીં એપ્લાય કરવાનું છે. તો કે જે મેં ડિટેલ ઉપર ક્લિક કરેલું છે એટલા માટે હું તમને ડાયરેક્ટ ત્યાં લઈ જાઉં છું. તો કે તમે જોઈ શકો છો કે સુધારાની જાહેરાત તથા અગત્યની સૂચના જે આપેલી છે એ તો તમને ખબર જ છે. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો કે જે આપણે તમામ જે જોયેલી કેટેગરી વાઇઝ જે જગ્યાઓ છે એ પણ આપેલી છે. તમે જોઈ શકો છો કે ક્યાં ક્યાં કેટલી જગ્યા છે, જે આસિસ્ટન્ટ જે છે ક્લાર્કની જે છે ઓફિસિયલ આસિસ્ટન્ટની એમાં તમે જગ્યાઓ છે. અને આપણે જે મેઇન વાત કરવાની છે કે બિન સચિવાલયની, તો કે બિન સચિવાલયમાં જે છે 229 કુલ જગ્યાઓ છે. અને ત્યાર પછી જે વય મર્યાદા છૂટછાટ છે એ પણ અહીં આપેલી છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા માટે નિર્ધારિત તારીખ આપેલી છે કે કયા તારીખ સુધી તમારી વય મર્યાદા ચાલશે એ પણ અહીં આપેલું છે. અને ત્યાર પછી આપણે જોઈએ તો કે જે અનુસૂચિત જાતિ જે આપણે કેટેગરી વાઇઝ પરીક્ષા ફી જે કરેલી છે, અને સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે જે છે કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ની સંવર્ગની જગ્યાઓમાં એસીબીસી કેટેગરીના ઉમેદવારો માટે જગ્યાઓ અનામત છે તેવા એસીબીસી કેટેગરીના ઉમેદવારો રાજ્ય સરકારની નોકરી માટે કઢાવેલ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તારીખ 1/4/2016 લઈને તારીખ 30/6/2019 દરમિયાન મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર ધરાવતા હશે તો જ ઉપલી વયમર્યાદાનો છૂટછાટ તેમજ કેટેગરીની અનામત જગ્યાનો લાભ મેળવવામાં આવશે. તમે ખાસ કરીને આ તારીખ તમારા જે નોન ક્રિમિનલ છે એમાં જોઈ લેજો કે તમારું 1/4/2016 લઈને 30/6/2019 સુધી દરમિયાન ગમે ત્યારે કઢવેલું પ્રમાણપત્ર છે કે નહીં એ પણ ચકાસી લેજો, પછી જ એપ્લાય કરજો. અને ત્યાર પછી જે છે એસીબીસીના ઉમેદવારોને ઉન્નત વર્ગને સમાવેશ ન થતો હોવા અંગેનો સામાજિક ન્યાય અને અધિકારી વિભાગના તારીખ 27/4/2010 ઠરાવ પ્રમાણે જોગવાઈ મુજબથી નિયત થયેલ નમૂના પરિશિષ્ટ 4 તથા તારીખ 26/4/2019 ઠરાવ ક્રમાંક જે છે તેમજ 18/8/2017 ઠરાવ ક્રમાંક જે મુજબ જોગવાઈ મુજબ જે છે અરજી કરવાની છેલ્લી તારીખ 30/6/2019 દરમિયાન મેળવેલ અસર પ્રમાણપત્રોના નંબર અને તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે. ત્યાર પછી જે છે પરીક્ષા ફી જે છે એ જનરલ કેટેગરીને સિલેક્ટ કરી હોય તેવા અને પીએચ તથા ઈએક્સ સર્વિસમેન કેટેગરી સિવાયના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે. અરજી ફોર્મમાં નીચે મુજબ કેટેગરી સિલેક્ટ કરનારા ઉમેદવારોને કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં. તો કે અનુસૂચિત એસસી એસટી એસીબીસી પછી એડબ્લ્યુએસ માજી સૈનિક અને શારીરિક રીતે ખોટખાપણ એટલે કે પીએચ કેટેગરીના ઉમેદવાર તમામ ઉમેદવારોને ફી ભરવાની રહેશે નહીં. અને બાકી જે છે એને 100 રૂપિયા ભરવાના છે અને પ્લસ 12 રૂપિયા પોસ્ટલ ચાર્જ જે છે એ ભરવાના રહેશે પોસ્ટ ઓફિસને. અને જે તમારે અપ્લાય કરવાનું છે ત્યાર પછી જોઈએ તો કે જે આપેલી છે ક્યારથી ચાલુ થઈ એ બધું તો આપણે તમને ખબર જ છે. પરીક્ષા પદ્ધતિ આ એક ખાસ કરીને તમે ધ્યાનપૂર્વક વાંચી લેજો કે પસંદગીની પ્રક્રિયામાં જાહેરાત મુદ્દા નંબર 9માં દર્શાવ્યા મુજબ પ્રથમ તબક્કામાં હેતુલક્ષી પ્રશ્નોવાળી ઓએમઆર પદ્ધતિના સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના ભાગ 1 અને ત્યારબાદ કુલ જગાના અંદાજે 3 ગણા ઉમેદવારો ભાગ 2ની કોમ્પ્યુટર
પ્રોફિશિયન્સી એટલે કાર્યક્ષમતા કસોટીની પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે. તમારે બે પદ્ધતિ થશે, તો એક OMR પદ્ધતિ અને બીજી કોમ્પ્યુટરમાં તમારે એક્ઝામ આપવાની રહેશે. બે પદ્ધતિ પછી તમારું જે છે એ સિલેક્શન થશે. તો કે જરૂરિયાત ઉપસ્થિતિ થયે પરીક્ષા સંદર્ભની અમુક સૂચનાઓ મોબાઈલ નંબર પર એટલે કે SMS થી આપવામાં આવશે. આથી અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનો અને સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તે જ મોબાઈલ નંબર જાળવી રાખવો અનિવાર્ય રીતે જરૂરી છે. એટલે ખાસ કરીને તમારો જે મોબાઈલ નંબર ચાલુ હોય એ જ નાખજો. અને ત્યાર પછી જોઈ શકો કારકુન જે વર્ગ 3 સંઘની ખાલી જગ્યાઓ દર્શાવતું પત્રક છે જે તમે જોઈ શકો છો. જે સચિવાલય અને ગુજરાત જાહેર સેવા આયોગ એમાં એક છે અને સચિવાલયના વિભાગોમાં 228 છે એટલે ટોટલ 229 છે. એટલે સંખ્યામાં વધઘટ થવાની જે છે એ તો થઈ શકે, પણ થશે તો તમને અમે જણાવશું. હવે આપણે જોઈએ તો વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતોની વિગતો. 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષા એટલે HSC એટલે ધોરણ 12 અથવા તેની સક્ષમ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. તેવી જ તેમજ આવી શૈક્ષણિક લાયકાત ન ધરાવતા ઉમેદવારોની અરજી કરવાની નહીં દે. અને બસ તમારે ધોરણ 12 પાસ હોવું જરૂરી છે અને ઉમેદવારો ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. એટલે ઇંગ્લિશ ના આવડતું તો ઉપાધિ ના કરતા. ત્યાર પછી વયમર્યાદાની છૂટછાટ છે એ તો આપણે ઉપર જણાવી જ દીધું. હવે આપણે કોમ્પ્યુટરનું જે CCC જે છે એનું જે છે કોમ્પ્યુટરની જાણકારી એની ડિગ્રી કે જેનું સર્ટિફિકેટ હોવું જોઈએ. CCCનું હોય તો ચાલે, અને તમે ક્યાંક પણ એવું હોય કે તમે કોલેજમાં અહીંયા તમારે કોમ્પ્યુટર એક વિષય હોય, 12મામાં કોમ્પ્યુટર એક વિષય હોય તો તમે પણ તો પણ ચાલશે. પછી અરજી કરવાની રીત છે એ તો તમને આવડે જ છે બધું. બસ તો આટલી જ વાત હતી, અને આના પછીના વિડીયોમાં હું તમને સિલેબસ કહી દઈશ, એમાં સુધારો જે થયો એ પણ હું તમને કહી દઈશ. એમાં સૌથી વધારે જે ભારણ છે એ જનરલ નોલેજ ઉપર છે, એટલા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે કાયમી એક પોસ્ટ મૂકી છે એમાં કાયમ એક એવો ક્વેશ્ચન હોય છે જે તલાટીમાં બિન સચિવાલયમાં એમાં મૂકેલો આગળની પરીક્ષામાં પૂછાઈ ગયેલો હોય એવો જ ક્વેશ્ચન આપણે કાયમી રાખીએ છીએ. એટલા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને દબાવી દેજો જેથી તમને કાયમની જે અમે ક્વેશ્ચન મૂકી છીએ એનો અપડેટ તમને મળતી રહે એટલા માટે, અને આપણે એનો જવાબ પણ પછી બીજા દિવસે આપીએ છીએ એટલા માટે. તો બસ તમને આ જ કહેવાનું હતું આ વિડીયોમાં. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.